मॉर्निंग ऑल ऑफ यू। डिप्लोमा फिफ्थ सेम मैकेनिकल TE2। आज नो टॉपिक छे इफेक्ट्स ऑफ चेंजेस इन ऑपरेटिंग कंडीशन। ओके, जे स्टडी करियो आपणे VCR वेपर कंप्रेशन रेफ्रिजरेशन सिस्टम, तो एनी अंदर डिफरंट टाइप्स ऑफ ऑपरेटिंग कंडीशन नी अंदर आपने आउटपुट केव मळे छे ते स्टडी करवानुं छे। फर्स्ट जे के सबकूलिंग ऑफ लिक्विड, तो सबकूलिंग इफेक्ट थी आपने रिजल्ट शू मळे छे, एनो आउटपुट शू मळे छे आपणे जोईशुं। सौ प्रथम अहीं स्टडी करिए, डायग्राम स्टडी करिए, तो सबकूलिंग नी अंदर TS डायग्राम यूज थशे। T4 टेम्परेचर, S4 एंट्रोपी। ओके, टेम्परेचर एंट्रोपी डायग्राम अपने सबकूलिंग नी अंदर यूज करीशुं। ओके, तेनो तमे डायग्राम जोशो तो तमने ख्याल आवशे। 1, 2, 3, 4 फोर डेस अने 5 डेस, 4, 5। ओके, तो आ जे 4 डेस छे अने 5 डेस जे आ प्रक्रिया जे छे ए एटलू जे छे ए सबकूलिंग करेलू छे, बराबर छे। ए जे छे सबकूलिंग करेलू छे, सबकूलिंग कर्युं छे तो आपणने जे आरी एटले के रेफ्रिजरेशन इफेक्ट जे छे एमां आपणने वधारो मळशे, आटलो वधारो मळशे। जे पहेला आटलू थतुं हतुं एना करता हवे आटलू वधारे थशे, बराबर छे। आ जे छे ए कम्प्रेशर प्रेशर छे, ए ऑपरेटर प्रेशर छे, ए बधी टर्मिनोलॉजी आपणे જાણીએ જ છીએ। ઓકે, એ બધું બેઝિક્સ છે, એ બધી ટર્મિનોલોજી જાણીએ છીએ કે હીટ સપ્લાય છે, હીટ રિજેક્શન છે, કમ્પ્રેસર વર્ક છે, ઈ ઓપરેટર વર્ક છે, તેમાં બહુ ડિટેલમાં આપણે જતા નથી। પણ આ ઇફેક્ટથી શું આઉટપુટ મળે છે, કઈ વસ્તુ એટલે કે કયા પેરામીટર વધે છે, કયા પેરામીટર ઘટે છે, એના પર આપણે વધારે ફોકસ રાખીશું કે જેથી કરીને મેક્સિમમ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકીએ। ઓકે, સબકુલિંગ એટલે કન્ડેન્સરના દબાણે, કયું દબાણ છે, કન્ડેન્સરનું પ્રેશરની વાત કરેલી છે। સબકુલિંગ એટલે કન્ડેન્સર પ્રેશરે સેચ્યુરેશન લિક્વિડ, બરાબર છે, લિક્વિડ પણ કેવું છે, સેચ્યુરેશન લિક્વિડ છે, એના જે ઉષ્ણ તાપમાન છે એના કરતાં ઓછા, બરાબર છે, ઓછા ઉષ્ણ તાપમાનની ઉપલબ્ધિ હોય ત્યારે। તો આવી કન્ડિશનની અંદર શું થશે, તો એની અંદર જે ઉષ્ણ તાપમાન હશે એનો શું થશે, ઘટાડો થશે, બરાબર છે। ઓકે, હવે સબકુલિંગ જે છે તો એ કઈ જગ્યાએ થશે, એની પોઝિશન શું છે, તો કન્ડેન્સર અને એક્સપાન્શન વાલ્વની વચ્ચે સબકુલર હશે। આ એની પોઝિશન, તમે લોકેશન યાદ રાખજો, ખાસ કન્ડેન્સર અને એક્સપાન્શન વાલ્વની વચ્ચે સબકુલર ફિટ કરેલું હશે, બરોબર છે। તો હવે આ પ્રક્રિયાથી થશે શું, તો CO તમારો જે રેફ્રિજરેશન ઇફેક્ટ એટલે કે આરી તરીકે ઓળખીએ છીએ આપણે, એ વધશે, બરોબર છે, એ તમને વધારો મળશે એનો। જો રેફ્રિજરેશન ઇફેક્ટ વધશે તો સાથે સાથે COP પણ વધશે। ઓકે, COP વધશે તો COP વધે તો અલ્ટિમેટલી તમારી એફિશિયન્સી જે છે એમાં વધારો થશે। તો આ ત્રણે ત્રણ પોઈન્ટ તમારે ધ્યાન રાખવાના છે, સબકુલિંગ લિક્વિડનું કરવાથી રેફ્રિજરેશન ઇફેક્ટમાં વધારો થશે, COPમાં વધારો થશે, એફિશિયન્સીમાં વધારો થશે, બધી જ વસ્તુ વધશે, બરાબર છે, સબકુલિંગની અંદર। સેકન્ડ છે સુપરહીટિંગ સક્શન પ્રેશર, સક્શન પ્રેશરની વાત કરેલી છે, પણ કેવું છે, સુપરહીટિંગ। આ બધી ટર્મિનોલોજી આપણે અગાઉ લેક્ચરમાં ડિસ્કસ કરેલી છે કે સુપરહીટિંગ એ બધું શું છે, બરાબર છે। સક્શન પ્રેશરની વાત કરીશું આની અંદર, તો સૌ પ્રથમ ડાયાગ્રામ જોઈએ, એના માટે પણ કેવો TS ડાયાગ્રામ યુઝ થશે, ટેમ્પરેચર એન્ટ્રોપી ડાયાગ્રામ યુઝ થશે, બરાબર છે। તો ડાયાગ્રામ જોઈએ, 1, 1 અહીંયા હશે, 1, 2, 3, 4, 5। ઓકે, અને આ 6 પ્રોસેસ બતાવી છે, 1, 2, 3, 4, 5। તો અહીંયા ગાડી આ જે છે,
આ ઇફેક્ટ તમે જોઈ રહ્યા છો, આ ડાર્ક બ્લેક કરેલી છે, તો એ સુપર હીટિંગ કરેલું છે. બરાબર છે, સુપર હીટિંગ કરેલું છે. હવે સુપર હીટિંગ તો આપણને આટલી ઇફેક્ટ મળશે સુપર હીટિંગ. ઓકે, તો સૌ જોઈએ કે સુપર હીટિંગથી શું થાય છે. તો જે રેફ્રિજરન્ટ તમે યુઝ કરશો એનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય. બરાબર છે, જે રેફ્રિજરન્ટ તમે યુઝ કરશો એનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ જશે. બરાબર છે, વેપરમાં કન્વર્ટ થઈ જશે. તો એના કારણે તમારું જે સ્પેસિફિક વોલ્યુમ હશે એમાં વધારો થશે. સ્પેસિફિક વોલ્યુમ કેવું થશે, વધી જશે. સ્પેસિફિક વોલ્યુમ વધશે તો એના કારણે તમારે ડિસએડવાન્ટેજ કે મોટો કોમ્પ્રેશરની જરૂર પડશે. બરાબર છે, કોમ્પ્રેસર કેવું જોશે, મોટું જોશે, ખર્ચો વધશે. બરાબર છે, પણ એની સાથે સાથે તમારી રેફ્રિજરેશન ઇફેક્ટ પણ વધશે. રેફ્રિજરેશન ઇફેક્ટ વધશે, હવે કોમ્પ્રેસર મોટું જોશે તો સ્પેસિફિક વર્ક પણ તમને વધુ મળશે. બરાબર છે, તો ચાન્સીસ છે કે તમારું સીઓપી ઘટે. ઓકે, એ કમ્પલસરી નથી કે ઘટે જ, પણ ટુ બી ચાન્સીસ ટુ સીઓપી ઘટે પણ ખરો. ઓકે, તો આ પેરામીટર આપણે ધ્યાન રાખીશું. નેક્સ્ટ છે ચેન્જ ઇન સક્શન પ્રેશર. અગાઉ આપણે જોયું સક્શન પ્રેશર સુપર હીટિંગ. ઓકે, સુપર હીટ કરો સક્શન પ્રેશરને, પણ હવે સક્શન પ્રેશરમાં આપણે ચેન્જીસ કરીએ એના માટે પણ આપણે પી, હા સક્શન પ્રેશર આપણે જોઈએ તો અહીં આગળ એબ્સોલ્યુટ પ્રેશર લીધું છે જે બારમાં હશે યુનિટ. ઓકે, બારની અંદર અને એચ લઈશું અહીં આગળ. સક્શન પ્રેશરની વાત કરીશું ત્યારે એચ ફોર એન્થાલ્પી, ખાસ ધ્યાન રાખજો, એચ ફોર એન્ટ્રોપી, એચ ફોર એન્થાલ્પી. ઓકે, તો આ બંને પેરામીટર આપણે ખાસ ધ્યાન રાખીશું. ડાયાગ્રામ તમે જોશો તો થોડો અટપટો છે, અહીં થોડું મિસ્ટેક થઈ ગઈ છે. ધ્યાન રાખજો કે આ લાઈન જે છે એ આમ આવશે. ઓકે, આ ટાઈપની આવશે, થોડું મિસ્ટેક થઈ ગયું છે. ઓકે, બધી પ્રોસેસ બતાવેલી છે. હવે આ થોડું કન્ફ્યુઝન કરે એવું છે, આપણે થોડું સિમ્પલ વેમાં યાદ રાખીએ. તો તમે સક્શન પ્રેશર એટલે કે ગુજરાતીમાં દબાણ કહેવાશે. બરાબર છે, ઇઓપરેટર, ઇઓપરેટર. ઓકે, ઇઓપરેટર પર સક્શન પ્રેશર તમે ઇન્ક્રીઝ કરો એટલે કે પ્રેશરમાં વધારો કરો તો એની રેફ્રિજરેશન ઇફેક્ટમાં વધારો થશે. એટલે આજે સક્શન પ્રેશરમાં આપણે વધારો કરીશું. બેઝિકલી આ પ્રોસેસમાં શું થશે, પ્રેશરમાં વધારો કરવામાં આવશે. ચેન્જ ઇન સક્શન પ્રેશર એટલે કે પ્રેશરમાં આપણે વધારો કરીએ તો એની રેફ્રિજરેશન ઇફેક્ટ વધુ મળશે. માસ ફ્લો રેટ ઘટી જશે, એ પણ આપણા માટે માસ ફ્લો રેટ જે છે એ ઘટી જશે. કમ્પ્રેસર વર્ક ઘટશે એટલે કમ્પ્રેશરનું કાર્ય ઘટશે તો અલ્ટિમેટલી તમારો સીઓપી વધી જશે. એટલે ટૂંકમાં રેફ્રિજરેશન ઇફેક્ટ વધશે, સીઓપી વધશે. ઓકે, નેક્સ્ટ છે ચેન્જ ઇન કન્ડેન્સર પ્રેશર. અગાઉ આપણે જોઈ ગયા સક્શન પ્રેશરની અંદર ચેન્જીસ કરવાનું, એની પહેલાં આપણે જોઈ ગયા સબકુલિંગ જોયું, હવે છે કન્ડેન્સર પ્રેશર. કન્ડેન્સર પ્રેશરમાં કોઈ જાતનો ફેરફાર કરીએ તો એના પર શું ઇફેક્ટ મળે એ આપણે જોઈશું. એના માટે પણ પ્રેશર વર્સિસ એન્થાલ્પી ચાર્ટ યુઝ થશે. ઓકે, એક તમે એનાલિસિસ કરી રાખો કે તમે સબકુલિંગ જોયું, બીજું તમે સુપર હીટિંગ સક્શન પ્રેશર જોયું, તો આ બંને જે છે એ બંનેની અંદર કર્વ ડાયાગ્રામ યુઝ થાય છે. પહેલાં સબ કુલિંગમાં જોયું તો સબ કુલિંગની અંદર ટી એસ ડાયાગ્રામ યુઝ થશે, અને એ જ રીતે સુપર હીટિંગમાં ટી એસ ડાયાગ્રામ યુઝ થશે. તો બંનેમાં કયો ડાયાગ્રામ યુઝ થાય છે, ટી એસ એટલે કે ટેમ્પરેચર એન્ટ્રોપી ડાયાગ્રામ યુઝ થશે સબકુલિંગ અને સુપર હીટિંગ સક્શન પ્રેશરની અંદર. આ કદાચ ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં આમાંથી પૂછાઈ શકે કે ટીએસ ડાયાગ્રામ નીચેનામાંથી સામાં યુઝ થાય છે. તો એક સબકુલિંગ ટેમ્પરેચર
सब कूलिंग तमे करो लिक्विड नो त्यारे पण टीएस डायग्राम यूज थशे, सुपर हीटिंग करशो सक्शन प्रेशर त्यारे पण टीएस यूज थशे। हवे पीएच डायग्राम क्यारे यूज थशे, तो ज्यारे सक्शन प्रेशर में चेन्जिस करिए त्यारे। बीजू छे कंडेन्सर प्रेशर नी अंदर चेन्जिस करिए त्यारे, त्यारे पण पीएच यूज थशे। टूंक में पीएच डायग्राम सक्शन प्रेशर अने कंडेन्सर प्रेशर ने अंदर यूज थशे। तो तमने प्रश्न आई शके छे कि पीएच डायग्राम सामा यूज थाय, तो आ वस्तु याद रखो इम्पोर्टंट छे। एमांथी ऑब्जेक्टिव प्रश्न जो काढ़ो हो तो आ प्रश्न निकली सके, घणा बधा निकली सके, पण आ प्रश्न थोड़ो सारो एवो निकले एवो छे। जोईए कंडेन्सर प्रेशर, कंडेन्सर प्रेशर प्रेशर बार में हशे, एंथाल्पी नो यूनिट शू छे, किलो जूल पर केल्विन। यस वन, जो प्रोसेस अहींथी चालू थशे, 1 2 3 4 5, तो आ मेन छे। ओके 1 2 1 2 3 4 5। ओके હવે આ ઈ ઓપરેટર 1 ઈ ઓપરેટર 2 બંને યુઝ કરેલા છે, આપણે બહુ ડિટેલમાં નથી જતા, પણ બે તમને મળે છે, આ 4 ડેશ વાળું અને 4 ડબલ ડેશ। ઓકે એટલે બે વર્ક તમને મળશે। શું થાય છે જોઈએ, તો એક ટેમ્પરેચરની વાત કરી છે અને એક પ્રેશરની વાત કરી છે, એટલા માટે તો કન્ડેન્સરનું ટેમ્પરેચર અથવા કન્ડેન્સરનું પ્રેશરમાં વધારો કરતા, એટલે કે વધારો કરતા રેફ્રિજરેશન ઇફેક્ટમાં ઘટાડો થશે। બરોબર છે, રેફ્રિજરેશન અસર ઘટશે, ઘટાડો થશે, એના કારણે સિસ્ટમમાં સર્ક્યુલેટ થતું માસ વધશે, એટલે કે સર્ક્યુલેશન જે માસનું થાય એમાં વધારો થઈ જશે। જો એ વધારો થઈ જશે તો કમ્પ્રેશરને વધુ કામ કરવું પડશે, એટલે કમ્પ્રેશરનું વર્ક વધી જશે। કમ્પ્રેશરનું વર્ક જો વધી જાય, બરોબર છે, એને વધારે કામ કરવું પડે, તો સીઓપી તમારો અલ્ટિમેટલી ઘટશે। બરોબર છે, એટલે ચેન્જ ઇન કન્ડેન્સર પ્રેશર કરો તો તમને આ બધા અસર તમને જોવા મળે। ઓકે તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ સ્ટાર્ટ કરીશું। ઓકે ગુડ બાય, થેન્ક યુ।